धोरण आठ गणित प्रकरण आठ राशिओनी तुलना स्वाध्याय आठ पॉइंट बे एमां आपणे पहेला समझ मेळवी लईए। वळतर एटले शुं? तो के वळतर ए वस्तुनी छापेली किंमत होय एमां घटाड़ानी टकावारी, डिस्काउंट आपणे जेने कहीए छीए। वळतर बराबर छापेली किंमत माइनस वेचाण किंमत, એટલે છાપેલી કિંમત કરતા વેચાણ કિંમત ઓછી હોય હંમેશા। 10% વળતર આપે, ડિસ્કાઉન્ટ 10%, તો છાપેલી કિંમત 100 રૂપિયા હોય એમાં 10% ડિસ્કાઉન્ટ એટલે માઇનસ 10 કરીએ તો 90 રૂપિયા એ વેચાણ કિંમત થશે। એટલે છાપેલી કિંમત 100માંથી વેચાણ કિંમત 90 બાદ કરીએ તો રૂપિયા 10 આપણને વળતર મળ્યું કહેવાય। જીએસટી, જીએસટીનું પૂરું નામ ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ। गुड्स एटले वस्तु ने सर्विस एटले सेवा। आ कर भारत सरकार द्वारा लेवाय छे। आ कर वस्तु की किंमत। बीजो प्रश्न छे, रविवार 845 लोगों प्राणी संग्रहालय की मुलाकात लीधी। सोमवार मात्र 169 लोग गया, तो सोमवार प्राणी संग्रहालय की मुलाकात लेना लोगों की संख्या में केटलो घटाड़ो थयो? लखीए रविवारना मुलाकातीनी संख्या, सोमवारना मुलाकातीनी संख्या बराबर 169। मुलाकातीनी संख्या में थयेलो घटाड़ो बराबर 845 माइनस 169 बराबर बादबाकी करीशुं एटले 675 आपणने मळशे। હવે ઘટાડાની ટકાવારી, અહીંયા ઘટાડો લખવાનો, ઉપર આપણે ઉપર નફો ખોટની ટકાવારી શોધીએ છીએ, એ જ રીતે નફો હોય તો ઉપર નફો લખીએ, છેદમાં મૂળ કિંમત લખીએ। અહીંયા મૂળ કિંમતની જગ્યાએ રવિવારના મુલાકાતી, મૂળ મુલાકાતી આવશે। ઘટાડો છેદમાં રવિવારના मुलाकाती अने गुण्या 100। घटाड़ो केटलो थयो छे? 675। रविवारना मुलाकाती 845 गुण्या 100 आनो भागाकार करीशुं तो 675 भागा 845 करिए तो 0.7988 गुणा 100। हवे 100 छे गुणाकार में, 2 शून्य उड़ाड़िए तो 2 पॉइंट जमणी बाजू खसे एटले 79.88%। एटले 88 काढ़ी दी एटले अराउंड 80% नो आपने मुलाकातीनी संख्या में थयेलो घटाड़ो मळे। त्रीजो प्रश्न छे, एक दुकानदार रुपया 2400 में 80 वस्तुओ खरीदे छे अने तेने 16% नफा साथे वेचे छे, तो एक वस्तुनी वेचाण किंमत शोधो। एक वस्तु एटले 2400 में 80 वस्तु खरीदे छे, 2400 भाग्या 80 करिए એટલે આપણને એક વસ્તુની વેચાણ કિંમત મળે, પછી એની 16% નફા સાથે આપણે ગણતરી કરવી પડે। તો લખીએ કે દુકાનદાર રૂપિયા 2400માં 80 વસ્તુઓ खरीदे छे, तेथी एक वस्तु नी
खरीद किंमत, एक वस्तु की खरीद किंमत 2400 भेगा 80 करव पड़े, 240 भेगा 8 करिए एट 8 तेरी 24, 8 तेरी 24 અને 1 શૂન્ય એટલે 30 મળે, એક વસ્તુની કિંમત 30 રૂપિયા મળે. હવે 30 રૂપિયા છે એના 16% નફા સાથે વેચે છે, તેથી એક વસ્તુ પર થતો નફો, એક વસ્તુ પર થતો નફો કેટલો હોય છે? તો કે 30 ના 16% બરાબર 30 × 16/100, 0 0 ઉડી ગયા, 16 × 32 16 × 3 48 48 ભેગા 10 કરીએ એટલે 4.8 રૂપિયા મળે. હવે વસ્તુની વેચાણ કિંમતમાં એ નફો ઉમેરવો પડે, તેથી એક વસ્તુની વેચાણ કિંમત બરાબર મૂળ કિંમત વત્તા નફો. મૂળ કિંમત કેટલી હતી વસ્તુની? 30 વત્તા નફો થયો 4.8, તેથી એનો સરવાળો કરો તો 34.8 રૂપિયા છે એ વસ્તુની વેચાણ કિંમત આપણને મળે. ચોથો પ્રશ્ન છે, એક વસ્તુની કિંમત રૂપિયા 15,500 હતી, તેના પર રૂપિયા 450નું સમારકામ કરવામાં આવ્યું. જો તેને 15% નફા સાથે વેચવામાં આવે તો તે વસ્તુની વેચાણ કિંમત શોધો. વસ્તુની મૂળ કિંમત 15,500, ખરીદ કિંમત અથવા મૂળ કિંમત કેટલી હતી? રૂપિયા 15,500. એમાં સમારકામ એટલે ખરાજાત, સમારકામ છે એ ખરાજાત તરીકે એમાં ઉમેરવું પડે. ખરાજાત 450નું એટલે આપણને વસ્તુની પડતર કિંમત મળે. પડતર કિંમત 15,950. હવે એને વસ્તુને 15,950 પડતર કિંમતવાળી વસ્તુને 15% નફા સાથે વેચવામાં આવી તો નફો કેટલો મળે છે? નફો બરાબર પડતર કિંમત મૂળ કિંમત અથવા પડતર કિંમત ગુણ્યા નફાના ટકા. એટલે પડતર કિંમત હતી 15,950, એના 15% નફો એટલે 15,950 × 15/100, 0 0 ઉડી ગયા. હવે 1595 × 15 કરીએ, જે જવાબ આવે એના 10% છે એટલે 1 પોઈન્ટ ડાબી બાજુ ખસવું પડશે. એકમ દશકની 0 1 5 5, 1 9 9, 1 5 5, 1 વત્તા 55 25, 5 વધી આવી 2, 5 9 45, 2 વધી આવી 4, 55 25 ને 4 29 વધી આવી 2, 5 1 5 ને 2 7, 7 ને 5 12 નો બગડો વધી આવી 1, 9 ને 1 10 ને 9 19 વધી આવી 1, 7 ને 5 12 ને 1 13 નો તગડો વધી આવી 1, 1 ને 1 2 એટલે 23,925. 23,925/10, 1 0 ઉડી જાય એટલે 1 પોઈન્ટ ડાબી બાજુ ખસે એટલે આપણને મળે 2392.5 અથવા 50. હવે
वस्तु ने वेचाण किंमत, वेचाण किंमत बराबर नफो छे एटले पड़तर किंमत में ए उमेरव पड़शे, पड़तर किंमत वत्ता नफो, पड़तर किंमत केटली हती 15,950 वत्ता नफो 2392.5। आपणे सरवाळो करीशुं तो आपणने 18,342.5 એ વેચાણ કિંમત વસ્તુની મળશે। પાંચમો પ્રશ્ન છે, એક વીસીઆર અને ટીવી રૂપિયા 8,000 નું એક એમ ખરીદવામાં આવ્યા, દુકાનદારને વીસીઆર પર 4% ખોટ ગઈ અને ટીવી પર 8% નફો થયો, તો આ વ્યવહારમાં થયેલ નફો કે ખોટ છે એ ટકાવારીમાં શોધો। લખીએ વીસીઆર માટે, વીસીઆર 8,000 નું લીધું એમાં 4% ખોટ ગઈ, એટલે વીસીઆર માટે ખોટ કેટલી હતી, તો કે 8,000 ના 4%, એટલે 8,000 × 4/100, 2 શૂન્ય ઉડી ગયા, 8×4=32, રૂપિયા 320 વીસીઆર માટે 320 રૂપિયાની ખોટ ગઈ। તો વેચાણ કિંમત કેટલી હતી વીસીઆરની, તો એની ખરીદ કિંમતમાંથી ખોટ બાદ કરવાની, એટલે 8,000 એમાંથી 320 બાદ કરીએ તો 7,680 રૂપિયા આપણને મળે। હવે ટીવી માટે નફો હતો, નફો એટલે કેટલો નફો હતો, કે 8,000 ના 8% નફો થયો, એટલે 8,000 × 8/100, 68 × 64 એટલે 1 શૂન્ય ચડી ગયો, એટલે 640 રૂપિયા નફો થયો એની વેચાણ કિંમત। તો નફો હંમેશા પ્લસ ખરીદ કિંમતમાં ઉમેરવાનો, ખરીદ કિંમત વત્તા નફો, એટલે 8,000 વત્તા 640 એટલે આપણને મળશે 8,640। હવે કુલ ખરીદ કિંમત અને કુલ વેચાણ કિંમત એ જોઈએ, ઓવરઓલ નફો કેટલો થાય છે, ખોટ કેટલી જાય છે એ શોધવા માટે આગળ જોઈએ। કુલ ખરીદ કિંમત બરાબર ટીવીના 8,000 વત્તા વીસીઆરના 8,000, એટલે ખરીદ કિંમત કેટલી હતી, 16,000 ની હતી। કુલ વેચાણ કિંમત, ટીવીની વેચાણ કિંમત 8,640 વત્તા વીસીઆરની વેચાણ કિંમત 7,680, બંનેનો સરવાળો કરીએ તો 16,320, એટલે ખરીદ કિંમત કરતાં વેચાણ કિંમત વધારે છે, એટલે લખીએ વેચાણ કિંમત એ ખરીદ કિંમત છે એના કરતાં વધારે છે, તેથી નફો થાય, કારણ કે 16,320 વેચાણ કિંમત છે એ વધારે છે। કેટલો નફો થયો, તો નફો બરાબર વેચાણ કિંમત માઇનસ ખરીદ કિંમત અથવા મૂળ કિંમત, વેચાણ કિંમત 16,320 માઇનસ
खरीद किंमत 16,000 એટલે 320 રૂપિયાનો નફો થયો। હવે નફાની ટકાવારી બરાબર સૂત્ર છે આપણી પર નફો છેદમાં ખરીદ કિંમત ગુણ્યા 100। નફો કેટલો થયો 320, ખરીદ કિંમત કેટલી હતી 16,000 ગુણ્યા 100 00 3 ઉડી ગયા 16 દુ 32 એટલે આપણને 2% છે એ નફો થયો છે। છઠ્ઠો પ્રશ્ન છે, વેચાણ દરમિયાન એક દુકાનમાં બધી વસ્તુઓમાં છાપેલ કિંમત પર 10% વળતર મળતું હતું તો ગ્રાહકને એક જોડી જીન્સ રૂપિયા 1450 અને બે શર્ટ દરેકના રૂપિયા 850ની છાપેલ કિંમત પર કેટલા રૂપિયા આપવા પડશે? એક પેન્ટ ખરીદવું હોય તો પણ 10%, એક શર્ટ ખરીદવો હોય તો પણ 10% વળતર મળતું હતું। એટલે આપણે લખીએ, એક જીન્સની ખરીદ કિંમત રૂપિયા 1450, બે શર્ટની ખરીદ કિંમત એક શર્ટની કિંમત કેટલી છે 850 ગુણ્યા 2, એટલે બે શર્ટની ખરીદ કિંમત આપણને મળશે 1700 રૂપિયા 1700। હવે સરવાળો કરીએ, કુલ ખરીદી ગ્રાહક દ્વારા કરાયેલ કુલ ખરીદી 1450 રૂપિયાના જીન્સ લીધું અને 1700 રૂપિયાના બે શર્ટ લીધા, એટલે 3150 રૂપિયાની એણે ખરીદી કરી। 10% વળતર મળે છે તો વળતરનું સૂત્ર છે છાપેલી કિંમત ગુણ્યા વળતરના ટકા। છાપેલી કિંમત કેટલી છે 3150, એના વળતરના ટકા 10% બરાબર 3150 ગુણ્યા 10/100, 2 0 ઉડી ગયા એટલે રૂપિયા 350 વળતર મળે તો ચૂકવવાની રકમ બરાબર છાપેલી કિંમત માઇનસ વળતર। છાપેલી કિંમત કેટલી હતી 3150, એમાંથી 315 બાદ કરી દઈએ એટલે ચૂકવવાની રકમ કેટલી થાય તો 2835 રૂપિયા છે એ ચૂકવવા પડે। સાતમો પ્રશ્ન છે, દૂધવાળાએ પોતાની બે ભેંસ રૂપિયા 20,000 લેખે વેચી, એક ભેંસ પર તેને 5% નફો થયો અને બીજી ભેંસ પર તેને 10% ખોટ થઈ તો સમગ્ર રીતે નફો કે ખોટ શોધો। આપણે પહેલી ભેંસ માટે લખીએ, વેચાણ કિંમત બરાબર 20,000, વેચાણ કિંમત 20,000 અને નફો 5%। હવે એની ખરીદ કિંમત શોધીએ, એના માટેનું આ સૂત્ર મૂકશું, 100 પ્લસ નફો, જો નફો હોય તો છેદમાં પ્લસમાં નફો ઉમેરવાનો અને ખોટ માટે માઇનસ ખોટ એ રીતે લખશું, ગુણ્યા વેચાણ કિંમત બરાબર
टका हमेशा सोए हो एटले 5% उमेरशु गुणा वेचाण किंमत 20,000 100/105 गुणा 20,000 2×2 હવે આપણે અહીંયા 20/50 છેદમાં 21/50 105 ગુણ્યા 20,000 5 ઉડી ગયા એટલે વધે 20/21 × 20,000 2×2 4 1, 2, 3, 4, 5 શૂન્ય છેદમાં 21 આ પહેલી ભેસ માટે આપણે આટલું યાદ રાખીશું પહેલી ભેસ માટે ત્યારબાદ બીજી ભેસ માટે બીજી બેસ માટે વેચાણ કિંમત તો એ જ રહેશે 20,000 પણ એમાં ખોટ ગઈ છે 10% ખોટ બરાબર 10% હવે ખરીદ કિંમત આપણે શોધીએ ખરીદ કિંમત બરાબર 100 માઇનસ ખોટ કરીશું નફો હોય તો પ્લસ નફો કરીશું અને ગુણ્યા વેચાણ કિંમત 100 × 100 − 10 10% ખોટ ગઈ માટે ગુણ્યા વેચાણ કિંમત 20,000 100 × 100 − 10 જાય તો 90 × 20,000 હવે 00 ઉડી ગયા 2×2 પછી 1, 2, 3, 4, 5 શૂન્ય છેદમાં 9 એટલે 200,000 ભાગ્યા 9 આટલા આ બે વસ્તુ આપણે યાદ રાખશું પહેલી ભેસ માટે 400,000 ના છેદમાં 21 આવ્યું બીજી ભેસ માટે 200,000 ના છેદમાં 9 હવે કુલ વેચાણ કિંમત કેટલી તો કે 1 ભેંસની 20,000 એવી 2 ભેંસ એટલે આપણને 40,000 મળે કુલ ખરીદ કિંમત એક જવાબ હતો 400,000 ના છેદમાં 21 વત્તા 200,000 છેદમાં 9 હવે છેદ સરખા કરવા પડે એટલે આપણે જગ્યા રાખીએ છેદ સરખા કરવા ગુણાકાર કરવો પડશે 200,000 ના છેદમાં 9 હવે અહીં 21 છે તો 63 કરવા અને 3 વડે ગુણીએ તો છેદને અંશને પણ 3 વડે અને 7 વડે ગુણીએ 9 × 7 = 63 તો અંશને પણ 7 વડે ગુણવા પડે હવે 4×3 = 12,00,000 1, 2, 3, 4, 5 શૂન્ય 21×3 = 63 થઈ ગયા વત્તા 7×2 = 14,00,000 પાંચ શૂન્ય એટલે 500,000 9 × 7 = 63 હવે 63 સામાન્ય છે 12×14 = 26 26,00,000 છેદમાં 63 હવે
छवीस लाख भागा तेसठ करिए, तेसठ नो घड़ियों न आवड़त हो तो आ रीते कर लेजो। आ बाजू छो घड़ियों छ एक छ छ दू बार छतेरी अठार छ चौक चौबीस छ पंचा तीस दस सुधी बोलवा पची तण एका तण तण दू छ तण तेरी नौ तण चौकू बार तण पंचा पंदर तेसठ एका आ बे तेसठ। हवे तेसठ दू एक सौ छवीस तेसठ तेरी एक सौ नेव्यासी। हवे बे बाजू बब्बे संख्या आवे एटले आ एक संख्या में उमेरी देवानी एटले चौवी ने एक पची पची बगड़ो लगाई देवानो पची तीस ने एक एकत्रीस पांचड़ो लगाई देवानो। आपणे जोई लईए चेक कर लईए तेसठ दू जोई लईए एक सौ छवी आवे छे तेसठ तेरी जोईए तेसठ तेरी तण तेरी नौ छ तेरी अठार एक सौ नेव्यासी आव्या। हवे तेसठ पंचा जोईए पांच तेरी पंदर वधी आवी एक छ पंचा तीस ने एक एकत्रीस तो ये जवाब आवे छे। एटले तमे छवीस लाख भाग्या तेसठ करशो एटले जवाब मळशे एकतालीस हज़ार बसो ओगण सित्तेर पॉइंट चौरियासी। वेचाण किंमत केटली हती चालीस हज़ार, खरीद किंमत केटली मळी आपणने एकतालीस हज़ार बसो ओगण सित्तेर। एटले खरीद किंमत छे ए मोटी छे, खरीद किंमत ए मोटी छे वेचाण किंमत करता, एटले खोट जाए। वेचाण किंमत जो मोटी होय ने तो नफो थाय, एने वस्तु लीधी ओछामां एकतालीस हज़ार बसो ओगण सित्तेरमां वस्तु लीधी अने चालीस हज़ारमां वेची दीधी एटले खोट केटली गई तो के खरीद किंमत माइनस वेचाण किंमत। खरीद किंमत केटली हती एकतालीस हज़ार बसो ओगण सित्तेर पॉइंट चौरियासी, वेचाण किंमत चालीस हज़ार एटले बार सौ ओगण सित्तेर पॉइंट चौरियासी रुपयानी एने खोट जाए। आठमो प्रश्न छे टीवीनी किंमत रुपया तेर हज़ार छे तेना पर बार टका जीएसटी लगाड़वामां आवे, जो विनोद ने टीवी खरीदवू होय तो तेणे केटली रकम चूकवी पड़े। तो टीवी नी मूल किंमत छे सॉरी वेचाण किंमत तेर हज़ार, तेर हज़ार एना पर लागतो जीएसटी केटलो छे, जीएसटी गुड्स एंड सर्विस टैक्स बार टका, तेथी टीवी नी चुकवानी रकम एटले केटलो टीवी उपर लागतो जीएसटी केटलो छे ए पहेला शोधीए। जीएसटी नी रकम बराबर तेर हज़ार ना बार टका जीएसटी लागे छे, तेर हज़ार ना बार टका एटले तेर हज़ार गुण्या बार छेदमा सौ, बे शून्य उड़ी गया, तेर गुण्या बार करिए पछी एक शून्य लगावी दईए, तेर गुण्या बार एक तेरी त्रण एक एका एक वत्ता बे तेरी छ बे एका बे छ पाँच एक, एक शून्य लागी गयो एटले रुपया पंदर सौ साइठ एने जीएसटी तरीके चूकवा पड़े। तेथी टीवी खरीदवा चूकवानी थती रकम बराबर किंमत टीवी नी किंमत प्लस जीएसटी। टीवी नी किंमत केटली हती
13,000 वत्ता 1560 रुपया एम जीएसटी पड़े एट्ले 0, 6, 5, 4, 1 14,560 रुपया है ये चुकवानी रकम है। नवमो प्रश्न है, अरुणे एक जोड़ी स्केटिंग माटेना बूट 20% वर्तर पर खरीदया, जो तेणे 1600 रुपया आप्या होय तो तेनी छापेली किंमत शोधो। तो आपणे धारवुं पड़े छापेली किंमत आपी नथी, एटले धारो के बूटनी छापेली किंमत बराबर रुपया 100 बूटनी खरीदीमां मळतुं वर्तर, बूटनी खरीदीमां मळतुं वर्तर केटलुं छे? 20% वर्तर डिस्काउंट मळे, तेथी वर्तर केटलुं छे? तो के 100 ना 20% वर्तर छे, એટલે 100 × 20/100 એટલે 20 રૂપિયા વળતર મળે છે। તો બૂટની વેચાણ કિંમત કેટલી થાય? વળતર બાદ કરતા બૂટની વેચાણ કિંમત બરાબર છાપેલી કિંમત માઇનસ વળતર। છાપેલી કિંમત કેટલી હતી? 100, વળતર કેટલું? 20 રૂપિયા, 80 રૂપિયા છે એ ચૂકવવા પડે 20 રૂપિયા બાદ કરતા। તો હવે આપણે તો આ તો ધાર્યા હતા 100 રૂપિયા, એની કિંમત 1600 આપ્યા છે। જો આપણે લખીએ હવે કે જો રૂપિયા 80 એ વેચાણ કિંમત માટે છાપેલી કિંમત બરાબર રૂપિયા 100 હોય તો રૂપિયા 1600 માટે, 1600 વેચાણ કિંમત માટે છાપેલી કિંમત બરાબર કેટલા થશે? 1600 × 100/80 1600 × 100/80 00 ઉડી ગયા। આ રીતે 1600 × 10/8 વધ્યું, 8 × 2 = 16 200 અને 10 = 2000 એને બૂટની છાપેલી કિંમત 2000 હતી એના 20% ડિસ્કાઉન્ટ સાથે એણે 1600 રૂપિયા ચૂકવ્યા। મેં રૂપિયા 5400માં હેર ડ્રાયર ખરીદ્યું જેમાં 18% જીએસટી લાગ્યો હતો, જીએસટી પહેલાંની કિંમત શોધો। આપણને કિંમત ખબર નથી એની મૂળ કિંમત કેટલી હતી, તો આપણે મૂળ કિંમત 100 ધારવી પડે। ધારો કે હેર ડ્રાયરની મૂળ કિંમત રૂપિયા 100, હવે એમાં જીએસટી કેટલો લાગ્યો હતો? 18%, જીએસટી બરાબર 18% લાગ્યો હતો, એટલે હેર ડ્રાયરની ખરીદ કિંમત મૂળ કિંમત વત્તા જીએસટી એટલે 100 × 18% એટલે 18 રૂપિયા હેર ડ્રાયરની ખરીદ કિંમત બરાબર મૂળ કિંમત પ્લસ જીએસટી, મૂળ કિંમત એની 100 રૂપિયા વત્તા 18% જીએસટી
એટલે 18% તો આ રીતે સોના 18% એટલે 18 રૂપિયા થાય એટલે આપણને મળે 118 રૂપિયા જીએસટી સાથે. હવે જીએસટી પછીની કિંમત 5400 રૂપિયા છે એટલે આપણે ત્રિરાશી માંડવી પડે કે રૂપિયા 118 જીએસટી પછીની રકમ હોય જીએસટી બાદની ખરીદ કિંમત હોય તો મૂળ કિંમત 100 રૂપિયા છે. આપણે ધારિત છે 100 રૂપિયા તો આપ રૂપિયા 5400 જીએસટી બાદની ખરીદ કિંમત હોય તો મૂળ કિંમત કેટલી? 5400 × 100 છેદમાં 118. 5400 × 100 છેદમાં 118. હવે 118 છે ને આપણે 100 વત્તા 18 એવું લખી શકીએ એટલે 5400 × 100 છેદમાં 100 વત્તા 18. આનું સાદરૂપ આપવા માટે 2 × 2700 એટલે 5400 થાય, 100 એમ જ રહેવા દઈએ. 118 ને 2 × 59 કરીએ, 2 ઉડી ગયા. 27 × 1 27 1 2 3 4 0 ભાગ્યા 59. હવે 59 નો ઘડિયો આપણને જોવો પડે. 59 નો ઘડિયો બનાવવા માટે 59ના 2 ભાગ કરીએ. અહીં 9 નો ઘડિયો, 9 × 1 9 9 2 18 9 3 27 9 4 54 9 5 9 2 18 9 4 36 9 5 45 9 6 54 5 1 5 5 2 10 5 3 15 5 4 20 5 5 25 5 6 30 59 × 1 59 10 × 1 11 પાછળ 8 એમને મૂકી દો, 15 × 2 17 7 એમ જ મૂકી દો, 20 × 3 23 6 એમ જ મૂકી દો, 25 × 4 29 5 એમ જ મૂકી દો, 30 × 5 35 4 એમ જ મૂકી દો. હવે આપણે ભાગાકાર કરીએ. 2,70,000 ભાગ્યા 59 270 ની નજીક 236 છે. 1 2 3 4 59 ચોકુ 236 એટલે અહીં 10 ખોલી તો અહીં 4 અહીં 6 આવ્યા, અહીં 10 10માંથી 6 જાય તો 4 4 6માંથી 3 જાય તો 3 ઉપરથી ઉતારી 0 340 340 એટલે 295 1 2 3 4 5 295 અહીં 10 ખોલી દો, અહીં 3 આવ્યા, 10 10માંથી 5 જાય તો 5, 3માંથી 9 ન જાય, 10 ખોલી દો, અહીં 2 આવ્યા, 10 13માંથી 9 જાય તો
चार बे मत बेजे शून्य ऊपर थी उतारी पाछी आ शून्य चार सौ पचास थी गया। ओगणसठ नो घड़ियो आग आपणे धपावीए एक बे त्रण चार पांच छ नौ छक चौपन नौ सत्ता त्रेसठ नौ अठा बोतेर नेवे नेवे एक्यासी नौ दाण नेवु हवे पांच सत्ता पांत्रीस पांच अठा चालीस पांच नवा पिस्तालीस पांच दाण पचास पांत्रीस ने छ एकतालीस ने त्रण तेर चालीस ने सात सुड़तालीस बे पिस्तालीस ने आठ त्रेपन एक पचाने नौ ओगणसठ एक शून्य। हवे आ थई गयो ओगणसठ दाण पांच सौ नेवु आवी गयो। ओगणसठ एक ओगणसठ थी चालू थयो ओगणसठ दाण पांच सौ नेवु। હવે ચાર સો પચાસની નજીક કોણ છે તો કે આ સત્તા ઓગણસાઠ સત્તા ચાર સો તેર દસ કો લીધો દસમાંથી ત્રણ જાય તો સાત ચારમાંથી એક જાય તો ત્રણ ઉપરથી છેલ્લી શૂન્ય ઉતારી ત્રણ સો સિત્તેર આવ્યા ત્રણ સો સિત્તેર એક બે ત્રણ ચાર પાંચ છ ત્રણ સો ચોપન એટલે દસ કો લીધો અહીંયા છ અહીંયા દસ છ એક સોળ વિધા ઉપરથી શૂન્ય ઉતારી એકસો સાઠ એકસો સાઠની નજીક કોણ છે એકસો અઢાર। હવે આપણને આ જવાબ મળ્યો ચાર હજાર પાંચસો છોતેર પોઈન્ટ બે। ચાર હજાર પાંચસો છોતેર પોઈન્ટ બે એક વસ્તુ અઢાર ટકા જીએસટી સાથે રૂપિયા એક હજાર બસો ઓગણચાલીસમાં ખરીદવામાં આવે છે વસ્તુની છાપેલી કિંમત શોધો। વસ્તુની છાપેલી કિંમત આપી નથી ધારવી પડે। ધારો કે વસ્તુની છાપેલી કિંમત બરાબર રૂપિયા સો આપણે ધારી આ વસ્તુ ઉપર અઢાર ટકા જીએસટી લાગ્યો છે જીએસટી બરાબર અઢાર ટકા એટલે વસ્તુની ખરીદ કિંમત કેટલી હોય વસ્તુની ખરીદ કિંમત બરાબર સો વત્તા સો એ અઢાર ટકા એટલે અઢાર રૂપિયા તો એકસો અઢાર રૂપિયા મળે। તો લખીએ જો રૂપિયા એકસો અઢાર ખરીદ કિંમત હોય તો વસ્તુની છાપેલી કિંમત બરાબર સો રૂપિયા તેથી રૂપિયા એક હજાર બસો ઓગણસાઠ ઓગણચાલીસ ખરીદ કિંમત હોય તો વસ્તુની છાપેલી કિંમત બરાબર કેટલી થાય એક હજાર બસો ઓગણચાલીસ ગુણ્યા સો છેદમાં એકસો અઢાર ગુણાકાર કરવાનો અને નાના કરી નાખી એક હજાર બસો ઓગણચાલીસ ગુણ્યા બે ગુણ્યા પચાસ એટલે સો
बे गुण्या ओगण सेट करिए एटले बे बे उड़ी जाए। हवे ओगण सेट नो घड़ियो आपणे बनावता आवड़े छे ए रीते गुणाकार भागाकार करी नाखीए तो 1050 आ बेनो गुणाकार करवानो अने भाग्या 59 नो कड़ियो बनावी अने 59 वडे भागाकार करता 1050 ए वस्तुनी छापेली किंमत मळे।